નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિષય રાજ્યશાસ્ત્રના પ્રથમ પરીક્ષા માટેના આદર્શ પ્રશ્નનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવવાના છીએ સમય રહેશે બે કલાક અને કુલ ગુણ રહેશે પચાસ જો વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વેબસાઇટની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારા ઓરિજિનલ પેપર પૂર્ણ થઈ ગયા બાદ પણ આ જ વેબસાઇટ ઉપર ઓરિજિનલ પેપરનું સોલ્યુશન મળી રહેશે તો ખાસ વેબસાઇટની મુલાકાત દરોજ વિદ્યાર્થી મિત્રો એક વખત લેતા રહેવાનું છે જેથી કરીને તમને ત્યાંથી સોલ્યુશન મળતા રહેશે હવે વાત કરીશું વિભાગીય છે પાંચ ગુણનો પૂછાશે અને એબીસીડી પસંદ કરીને એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે સારો નાગરિક એ રાજ્યની સંપત્તિ છે એટલે કે સાચો જવાબ એ આવે છે નંબર બે કાનૂની સમાનતાની માંગ કઈ પ્રથાનો અત્યાચાર સામે ઉદ્ભવીત સામંત વાણી મિત્રો પ્રથા જે હતી તેના સામે થઈ હતી નંબર ત્રણ હવે બધા રાજા છે અને બધા પ્રજા છે આ વાક્ય કયા મહાનુભાવનું છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નંબર ચાર બિન સાંપ્રદાયિકતા શબ્દ ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો તો ડી બેતાલીસ માં કયો દેશ પોતાને ઇસ્લામિક રિપબ્લિક સ્ટેટ તરીકે ઓળખાવે છે તો ડી પાકિસ્તાન વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો દરેકનો એક ગુણ છે પાંચ ગુણના પાંચ પ્રશ્નો પૂછાશે રાજ્યશાસ્ત્રના પાયાના ખ્યાલોમાં કોનો સમાવેશ થાય છે તો રાજ્યશાસ્ત્રના પાયાના ખ્યાલોની અંદર કાયદો સ્વતંત્રતા સમાનતી ન્યાય માનવ અધિકારો બંધુત્વ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે નંબર સાત લોકમતના ઘડતર માટે કયું શાસ્ત્ર ઉપયોગી નીવડે છે તો લોકમતના ઘડતર માટે માનસ શાસ્ત્ર જે છે મિત્રો ઉપયોગી નીવડે છે કાનૂની સમાનતાનો અર્થ શું તમે શું અર્થ કરો છો તો કાયમી કાયદાની નજરની અંદર મિત્રો પૈસાદાર અને ગરબ ગરીબ જે છે સૌ સમાન છે આમ કાનૂની સમાનતાને અદાલતમાં ન્યાય મેળવવાની સમાન તકને કાનૂની સમાનતા કહે છે રાષ્ટ્ર અને અને રાજ્યને રાજ્યને કઈ બાબત સાથે સંબંધ છે તો ભાવાત્મક એકતા મિત્રો કાનૂની ખ્યાલ સાથે સંબંધ છે ભારતના કયા રાજ્યમાં બેવડી જે છે મિત્રો સરકાર છે તો ભારતની અંદર રાજ્યમાં રાજ્ય અને નાગરિકને રસપરસ જોડતી જો કોઈ કડી હોય તો એ હકો અને ફરચો છે વિભાગ સી નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો દરેકના બે ગુણ રહેશે અને પાંચ પ્રશ્ન પૂછાશે મનુષ્યને સામાજિક રાજકીય પ્રાણી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તેનું સોલ્યુશન તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ નંબર બાર રાજ્યશાસ્ત્રનો અભ્યાસ દરેક નાગરિકે શા માટે કરવો જોઈએ તો પણ મિત્રો અહીં જવાબ છે ટૂંકનો જ લખવો રાષ્ટ્રનો ખ્યાલ તો એનો પણ મિત્રો તમે નેશનલ શબ્દ જે છે રાષ્ટ્ર માટે વપરાય છે જેનો લેટિન ભાષાનો નેશિયો શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે અને તેનો અર્થ જાતિ થાય છે આમ રાષ્ટ્ર એટલે એક જ જાતિનો બનેલો સમૂહ ત્યાર પછીનો જવાબ લખી શકો છો ટૂંક નો જ લખો રાષ્ટ્રવાદના લક્ષણો તો મિત્રો લક્ષણો આપણે લખી પણ દીધા છે અને તેને સમજાવ્યા પણ છે તો જેનો મિત્રો તમે જવાબ અહીંથી જોઈ અને લખી શકશો તો આપણે તેની સંપૂર્ણ સમજૂતી પણ આપી દીધી છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર નાગરિક કયા કારણોસર નાગરિકતા ગુમાવે છે તો એના ત્રણ કારણો છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખી દીધા છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે દરેકના ત્રણ ગુણ છે એટલે કે પાંચ તરી પંદર પાંચ પ્રશ્નો પૂછાશે ટૂંક લખો રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસનો સંબંધ શું છે તો મિત્રો બંનેનો સંબંધ એકબીજા સાથે જોડાયેલો છે તો એની પણ સમજૂતી આપણે અહીં આપી દીધી છે તો આ પ્રકારે લખવાનું છે ત્યાર પછી ટૂંકનો જ લખો રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અર્થશાસનનો મિત્રો સંબંધ શું છે તો અર્થશાસ્ત્ર વચ્ચેના સુમેળ ભરાયા સંબંધો છે એની પણ માહિતી આપણે લખી દીધી છે એના ટોપિક છે ધ્યેય પરસ્પર અસર રાજકીય હસ્તક્ષેપ રાજકીય વિચારધારાનો પાયો અને વિકાસ પ્રશ્ન નંબર અઢાર ટૂંકનો જ લખો સ્વતંત્રતાનું હકારાત્મક અને નકારાત્મક પાસું કયું છે

એક અથવા મિત્રો પ્રશ્ન મળશે રાજ્યશાસ્ત્રના અર્થની વિગતોની ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સમજૂતી સાથેના અહીં જવાબ જે છે છે એના સાથે આપેલા ત્યાર પછી સ્વતંત્રતા એટલે શું અને સ્વતંત્રતાના પ્રકારો તો પ્રથમ આપણે તેની વ્યાખ્યા આપીશું અને ત્યાર પછી સ્વતંત્રતાના જે પ્રકારો છે એની સમજૂતી અહીં આપીશું પ્રશ્ન નંબર ત્રેવીસની જો વાત કરવામાં આવે તો ભારતમાં બિનસાંપ્રદાયિકતાના ખ્યાલની પ્રસ્તુતતાની ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે જવાબ આપી દીધો છે આ પ્રકારે તમારે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન જે છે તેના ઉપર અથવાની છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં